गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप धोरण त्रण विषय है कलसोर एटले कि गुजराती एमा पाठ दस चालो सौने रमत मुबारक एना विषे आज आप भणवानुं छे। तो दरेक विद्यार्थी पोतानी पुस्तक बहार निकाळशे अने एमा पाना नंबर 154 ऊपर दरेक ध्यान आपसे। तो चालो विद्यार्थी मित्रों आपणे जोईए। ગીતડું રમશું રમશું રેલમ છેલ, હળવું હળશું મળશું કરશું એગેલ। કહે છે કે રમશું રમશું રેલમ છેલ, હળશું મળશું કરશું ગેલ, એમ કે હળીશું મળીશું અને કરીશું ગેલ। ખડખડ હરશું ખેલમ ખેલ, એમ કહે છે કે ખડખડ જોર જોર એમ કે ખડખડ હરશું ખેલ એમ કહો ખેલમ ખેલ। રમશું રમશું રેલમ છેલ અને રમશું રમશું રેલમ છેલ। ભલો શિયાળો ટાઢ મજાની, એમ કહે છે કે ભલો શિયાળો અને ટાઢ મજાની। ભલો ઉનાળો લોહી મજાની, એમ કહે છે અને ભલો પણ ઉનાળો અને લોહી મજાની। વરસાદ એવા છઠ મજાની, હવે વરસાદની જે વાંચડ હોય છે એ પણ મજાની કહે છે। બારે માસ મજાની ગમત, અને બારે માસ મજાની ગમત। ધીંગા મસ્તી ઢેલમ ઢેલ, એમ કહે છે કે ઢીંગા મસ્તી ઢેલમ ઢેલ। રમશું રમશું રેલમ છેલ અને રમશું રમશું લે રેલમ છેલ, તો આ ગીત ગાયું છે હરિકૃષ્ણ પાઠકે, એમને આ ગીત ગાયેલું છે। એના પછી આપણે જોઈએ પાના નંબર 155 ઉપર। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ચિત્ર જોવો અને આપણે જવાબો લખવાના છે। તો પહેલાં તો આ તમારે બરાબર આ ચિત્ર જોવાનું છે વિદ્યાર્થી મિત્રો। તો આ ચિત્ર તમને શેનું દેખાય છે? તો આ ચિત્ર એક બગીચાનું છે અને એ બગીચામાં કેટલાક બાળકો શું કરે છે, રમે છે। કેટલાક બાળકો લપસણી ખાય છે, કેટલાક બાળકો જે હિંચકા ખાય છે, કેટલાક બાળકો દડો રમે છે, બરાબર, અને કેટલાક બાળકો પેલા કૂતરાને કે ઢીંગલાને એમને રમાડે છે। તો આ રીતે તમારે જે સવાલ જવાબ પૂછ્યો હોય એના જવાબો આપવાના રહેશે। તો અહીંયા બાળકો કેટલા છે? તો 1 2 3 4 5 6 7 ને 8, તો 8 બાળકો રમી રહ્યા છે। તો ચાલો એના પછીનો આગળનો પાના નંબર 156, હવે બાજુના પાના એમ કે જે બાજુનું પાન પરનું ચિત્ર જોઈને આપ પ્રશ્નોના જવાબ લખવાના છે। તો એમાં પહેલો છે, એમાં આપણે પહેલું જોઈએ કે આ ચિત્ર ક્યાંનું હોય એવું લાગે છે। તો આ તમારે જવાબમાં લખવાનું કે આ ચિત્ર બગીચાનું હોય એવું લાગે છે। પછી બીજો નંબર, ચિત્રમાં કુલ કેટલા બાળકો છે? તો આપણે ગણ્યા તો ચિત્રમાં કુલ 8 બાળકો છે। તો અહીંયા લખવાનું કે ચિત્રમાં કુલ 8 બાળકો છે। પછી ચિત્રમાં બાળકો શું કરી રહ્યા છે? તો ચિત્રમાં બાળકો અહીં લખવાનું કે ચિત્રમાં બાળકો રમી રહ્યા છે। એના પછી ચોથો સવાલ, બાળકો કઈ કઈ રમતો રમી રહ્યા છે? તો અહીંયા તમારે લખવાનું કે બાળકો હિંચકા ખાવાની, લપસણી ખાવાની, દોડો રમવાની, ગલુડિયા સાથે દોડવાની અને રમકડા સાથે રમવાની રમતો રમી રહ્યા છે। એ રીતે તમારે ચોથો સવાલ લખવાનો છે। પછી પાંચમો સવાલ, આમાંથી કઈ રમત તમને સૌથી વધુ ગમે છે? હવે પાંચમો સવાલ, તો આમાંથી કઈ રમત તમને સૌથી વધુ ગમે છે? તો આમાંથી મને હિંચકા ખાવાની રમત સૌથી વધુ ગમે છે। તમને જે ગમતી હોય લખવાની છે। એ રમત કેવી રીતે રમાય? તો એ રમત હિંચકા પર બેસીને રમાય, એ જવાબ આપવાનો। પછી સાતમો, છેલ્લે આ રમત તમે ક્યારે રમ્યા હતા? તો છેલ્લે આ રમત હું ગઈકાલે કે ગમે ગયા હોય એ દિવસે તમારે લખવાનું કે ગઈકાલે કે પરમ દિવસે રમ્યા હતા। એના પછી આઠમો, તમે કયા એમ તમે ક્યાં ક્યાં રમો છો? હવે તમે ક્યાં રમો છો? તો તમે નિશાળમાં, ઘરમાં, શેરીમાં, બગીચામાં એમ કે રમીએ છીએ। પછી નવમો, તમે એકસાથે કેટલા દોરડા કૂદી શકો? તો હું એકસાથે 20 દોરડા કૂદી એમ કે 20 દોરડા કૂદ લગાવી શકું, એ રીતે તમારે સવાલના જવાબો આપવાના રહેશે। એના પછી જોઈએ, ચાલો રમીએ, હવે રમવાનું છે। તો શું જોઈશે રમત માટે? તો કચુકા, પાંચીકા, કાંકરા અને પારા, અને સંખ્યા તો 2 થી 4 બાળકોની સંખ્યા છે। હવે તૈયારી, તો રમનારે સામસામા પગ લાંબા અને પહોળા કરીને બેસવાનું, સામસામે બેસવાનું લાંબા અને પહોળા પગ કરીને।
एक जन दाव लेवो, एक ज हाथे पांचिका उछाड़वाना अने लेवाना। हवे एक ज हाथे पांचिका जे होय उछाड़वाना अने लेवाना। आ प्रमाणे बोलता बोलता कांकरा पांचिका कचुका पार उछाड़वा, ए रीते बोलीने रमवानी छे रमत। एना पछी आगळ जोईए पाना नंबर 157, आवरे तू दोड़ी नीचे छे छाबड़ी। हवे आ रमत, હવે આપણે જોઈએ રમત એક, આવરે છાબડી। ત્રણ વિદ્યાર્થીઓ રમે, કેટલા રમે? ત્રણ। દેખો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચિત્રમાં આ જે કાંકરા છે, એમ કે કાંકરા છે કે પાંચિકા છે, એ રમે છે। તો જમીન પર પાંચ પાંચિકા મૂકી દેવાના, એક પછી પછી એક પાંચિકો હથેળીમાં લઈ 15-30 સેમી જેટલો તમારે ઉછાળવાનો છે, ઊંચે ઉછાળો। તે નીચે પડે તે પહેલાં તેને તમારે હથેળીમાં એમ કે ઝીલી લેવાનો છે। ત્યારબાદ તે પાંચિકા લઈને ઉછાળી આ રીતે ઝીલી લેવાનું, અને આ પ્રમાણે 3-4 અને છેલ્લે 5 લઈને ઉછાળી લેવાના। જે પાંચિકા પડે છે પાંચે વારે ફરતી લઈ લેવાના, અને કુલ પાંચિકા ઊંધી હથેળીથી પર ઝીલવાના। આમ ઊંધી હથેળીમાં બે ભેગી કરી અને ઝીલવાના, તેથી તાળીઓ બાકીના બંને જે બાજુમાં બેઠા છે વિદ્યાર્થીઓ બાકીને તાળીઓ પાડશે અને શાબાશી આપશે। એ રીતે વારાફરતી બધાને રમવાની છે। પછી બીજી રમત, આ પ્રમાણે બોલતા બોલતા કાંકરા પાંચિકા કચુકા પારા ઉછાળવા, આ રીતે બોલવાનું છે। ગાગર ગબ્બો મારા હાથમાં છબ્બો, ગાગર ગબ્બો મારા હાથમાં છબ્બો, એ રીતે બોલીને રમવાની છે। જમીન પર મૂકેલા જે પાંચમાંથી એક પાંચિકો ઉઠાવવાનો છે, તેને તમારા એક હાથ જેટલો ઊંચો હવામાં ઉછાળવાનો છે, અને તે હવામાં હોય તે દરમિયાન જમીન પરના ચાર પાંચિકા એ જ હાથમાં લઈ લો। ઉછાળેલા પાંચિકાને હાથમાં રાખેલા પાંચિકાઓ સાથે તમારે શું કરવાનું છે? ઝીલી લેવાનું છે। હવે તમારા હાથમાં પાંચ પાંચિકા થઈ ગયા હો, અને આ પાંચ પાંચિકા જમીન પર મૂકી અને ફરીથી દાવ લો। જો ઉછાળેલો પાંચિકો ઝીલી ન શકાય તો તમે દાવ તમારો પૂરો અને તમારા મિત્રને આવશે। એ રીતે વારાફરતી તમારે આ રીતે કરવાનું છે। તો જે સૌથી વધુ નીચે પડ્યા વિના આ રમત પાંચિકો ઉછાળે, તેને ત્રણ તાળી કરીને 3 વાર પાડીને તાળી પાડીને શાબાશી આપવાની છે। એના પછી પાના નંબર 158, હવે ત્રીજી રમત, તલ તલ તા તા। હવે આ રમત પ્રમાણે બોલતા બોલતા કાંકરા પાંચિકા કચુકા અને પારા ઉછાળવાના છે। શું બોલવાનું છે? તલ તલ તા તા મારા હાથમાં સમાતા। પાંચિકા જમીન પર મૂકો, પછી તેમાંથી આ પ્રમાણે બોલતા બોલતા એક પાંચિકો ઉછાળો, તલ તલ તા તા મારા હાથમાં સમાતા એમ। પછી આ પાંચિકો અદર હોય ત્યારે નીચેની એક પાંચિકો હાથમાં લો, એક ઉપર હોય ને નીચેથી એક હાથમાં લઈ લેવાનો, ઉછાળેલા પાંચિકાને તે હાથે જ ઝીલવાનો, જે હાથે આપણે ઉછાળ્યો તે હાથે જ ઝીલવાનો। પછી બંને પાંચિકા હાથમાં રાખીને ત્રીજો પાંચિકો ઉછાળવાનો, એક પાંચિકો હાથમાં હોય અને ઉછાળેલા પાંચિકા ઝીલાય તો એક વાર વાહ ભાઈ વાહ બોલી શાબાશી આપવાની, પછી બે પાંચિકા હાથમાં હોય તો ઉછાળેલો પાંચિકો જે ઝીલી શકે તેને વાહ ભાઈ વાહ 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 એમ બે વાર બોલીને શાબાશી આપવાનું। આમ ત્રણ પાંચિકા હાથમાં હોય અને ઉછાળેલા પાંચિકો ઝીલાય તેને વાહ ભાઈ વાહ વાહ એમ 3 વાર બોલીને શાબાશી આપવાની છે। આમ ચારે પાંચિકા હાથમાં હોય અને ઉછાળેલો પાંચિકો જે ઝીલી શકે તેને તાળી પાડતા પાડતા વાહ 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 ભાઈ વાહ 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 બોલીને શાબાશી આપવાની, 4 વખત વાહ વાહ બોલીને શાબાશી આપવાની છે। હવે ફરીથી તમારે ગીતડું ગાવાનું છે, ચાલો ગાઈએ ગીતડું, રમશું રમશું રેલમ છે, એ ગીતડું તમારે ગાવાનું છે। હવે અહીંયા છે આપણે વાંચવાનું છે, બિલે બિલે નામનો એક છોકરો, એ એટલો બધો તોફાની કે એના તોફાનથી એના મા બાપ તો તોબા પોકારી ઉઠે, તમારી જેમ જ એ પણ બહુ રમતિયાળ હતો। હવે બિલે નામનો છોકરો હતો, એ પણ બહુ તોફાની અને એના મમ્મી પપ્પા પણ તોબા પોકારી જતા, એ પણ મમ કે રમતિયાળ હતો। ભાઈબંધો સાથે એ ચોર સિપાહીની રમત ખૂબ રમતો, કહેવાય છે કે એને ક્રિકેટની રમત પણ ખૂબ ગમતી, એમ કે બહુ ગમતી। બિલેને પશુ પંખી પણ એટલા જ ગમે, અને જે બિલે છે એને પશુ અને પંખી પણ એટલા જ ગમે, એ તો એના મકાન પાછળની વાડીમાં બેઠો બેઠો મોર કબૂતર કાકા કૌવાને ચકલી સાથે વાતો કરે। કોની કોની જોડે? કયા પક્ષીઓ જોડે વાતો કરે? તો મોર કબૂતર કાકા કૌવા અને ચકલી સાથે શું કરે? વાતો કરે। વાંદરા બકરા ગાય અને ઘોડા સાથે દોડાદોડી કરે,
એકવાર કોઈને એને પૂછ્યું, બિલુ મોટો થઈને શું બનવાનો? તો બિલે કહે, હું તો ઘોડાનો રખેવાળ બનવાનું, એમ કહે છે. પછી આગળ જોઈએ પાના નંબર 159. દેખો, આ બિલુ નામનો જે છોકરો છે એ બીજા એના ભાઈબંધો છે. જે અહીંયા ધ્યાનમાં બેઠો છે એ બિલે નામનો છોકરો છે. બિલે તોફાન મસ્તી તો કરતો જ, પણ સાથે સાથે કસરત પણ ખૂબ કરતો. મુક્કાબાજી એની ગમતી કસરત હતી. કઈ કસરત ગમતી હતી? મુક્કાબાજી. આપણો આ બિલે ભજનો ગાવામાં તો ઘણીવાર એવો ખોવાઈ જાય કે એની આજુબાજુ કોણ છે ને પોતે ક્યાં છે એ પણ ભૂલી જાય. એ ભજનો ગાવામાં એટલો તલ્લીન થઈ જાય કે આજુબાજુ કોણ છે એની એ પણ એને ખબર ના હોય. એ તો બધી જ બાબતોમાં હોશિયાર. તે નવી નવી રમતો પણ બનાવતો અને એના દોસ્તોને રમાડે. એ નવી નવી રમતો બનાવતો અને એના દોસ્તોને શું કરે? રમાડે. એના દોસ્તોને રમાડે. એકવાર એને મિત્રોને નવી રમત શીખવાડી. તેણે કહ્યું, બધા આંખો બંધ કરીને બેસી જાઓ. હવે એક બીજી નવી રમત શીખવાડી કે બધા આંખો બંધ કરીને બેસી જાઓ, કોઈ કશું જ બોલશે નહીં. જોઈએ કોણ સૌથી વધુ વાર સુધી આ રીતે બેસી શકે છે. બધા તો બેસી ગયા. થોડી જ વારમાં કેટલાકે એક આંખ ખોલીને પછી બીજ બંધ કરી દીધી. કેટલાકે આંખો પર બે હાથ મૂકી આંગળીઓની વચ્ચેથી બધાને જોઈ લીધા. અને કેટલાકે તો વળી ઉધરસ ખાધી. બંને બેને છીંક આવી, ત્રણ જણને ખંજવાળ આવી. એમ કરતાં કરતાં કેટલાક મિત્રો ખસી ગયા અને રમતમાંથી નીકળી ગયા. પણ બિલે તો ઢીલો પડે એવો ન હતો. એની રમત તો ચાલી જ રહી હતી. એ તો બિલકુલ મૂર્તિની જેમ આંખો બંધ કરીને સ્થિર બેઠો. એટલામાં મંદિરમાં સાપ આવ્યો. મિત્રોએ તેના નામની બૂમો પાડી. પણ બિલે તો પોતાની રમતમાં તલ્લીન થઈ ગયો હતો. પછી એ રમતમાં એટલો તલ્લીન થઈ ગયો હતો બિલે ધ્યાનમાં કે સાપ આવ્યો અને એના મિત્રોએ બૂમો પણ પાડી, પણ એ તલ્લીન થઈ ગયો હતો રમતમાં. દેખો વિદ્યાર્થી મિત્રો, અહીંયા દેખાય છે ને, બધા દોડમદોડ કરે છે. આ રહે જો અધ્યયનમાં રમે છે, એ બેઠો છે પહેલો, એ બિલે છે અને તલ્લીન થઈ ગયો. સાપ આવ્યો કરતાં ગભરાયેલા દોસ્તોએ ખૂબ બૂમો પાડી. પણ બિલેએ રમત ન છોડી. તે તો પોતાની રમતમાં સ્થિર રહ્યો. સાપ એની સામેથી પસાર થઈ ગયો. અને સાપ હતો એની સામેથી પસાર થઈ ગયો. હવે જોઈએ પાના નંબર 160. દેખો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચિત્ર દેખાય છે ને. હા દેખો, આ બિલે નામનો છોકરો છે. એવી રમતો રમતો ઝાડને ઊંધા પણ લટકે. દેખો, દેખાય છે. હા હવે જોઈએ. થોડી વાર પછી બિલેએ આંખો ખોલી. મિત્રો એને પૂછવા લાગ્યા, બિલે તને અમારી બૂમો જ ન સંભળાઈ? અહીં કેટલો મોટો સાપ આવ્યો હતો? બિલેએ કહ્યું, પણ હું તો મારી રમતમાં મશગુલ હતો. બિલે કહે છે કે પણ હું તો મારી રમતમાં શું હતો? મશગુલ હતો. બિલે કશાથી ડરે જ નહીં. તે તોફાની તો હતો, સાથે સાથે નીડર પણ હતો. શું હતો? નીડર. તે તોફાની હતો પણ સાથે સાથે નીડર પણ હતો. બિલેને વડવાઈના હિંચકા બહુ ગમે. એ તો રોજ બપોરે હિંચકા ખાવા જાય. હિંચકા ખાવાની એની રીત પણ સાવ જુદી છે. જુદી જ. નજીકની વાડીમાં એક વડલો હતો. બિલે આ વડલા પર ચડે, એની ડાળી પર પગ ભરાવે અને પછી પોતે શરીર નીચે લટકાવીને હિંચકા ખાય. અને જાણે કોઈ લંગૂર વડવા ગોળ ન હોય, એને પડવાની તો જરાય ભીખ ન લાગે. દેખો વિદ્યાર્થી મિત્રો, એ દેખાય છે. આ બિલે છે, અહીંયા લટકે રહ્યો છે. એ આ બિલે છે. કે રીતે હિંચકા ખાય છે? ઊંધો લટકીને, વડવાઈઓ પકડીને. ઊંધો લટકીને એને આમ લટકતો જોઈને એક વડીલને બીક લાગી. પછી આ રીતે લટકતો હતો તો એક વડીલને શું થયું? બીક લાગી. એમ કે છોકરો કદાચ પડી જશે. એમને કહ્યું, બિલે આમ ઊંધા લટકીને હિંચકા ન ખવાય, કદાચ વાગી બેસશે. એમ કહે છે બિલે, આ રીતે ઊંધા લટકીને હિંચકાને ખવાય, કદાચ વાગી બેસશે. વડીલની શિખામણ બિલેના ગળે ન ઉતરી. એટલે એમણે કહ્યું, અરે આ ઝાડ પર તો બ્રહ્મ રાક્ષસ નામનું ભૂત રહે છે, એ આવી જશે. બિલે ખડખડાટ હસી પડ્યો. એણે કહ્યું, ભૂત આવશે તો હું એને પણ મારા ભેગો હિંચકા ખવડાવીશ. વડીલ તો આંખો ફાડીને એને જોઈ જ રહ્યા. આપણો બિલે તો વડલાની ડાળે ટાંટિયા લટકાવીને મોજથી હિંચકો
એમ કે હિંચકતો રહ્યો. બિલે આ બિલેનું સાચું નામ શું હતું? નરેન્દ્ર. આપણે સૌ એમ તેમને સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, જે સ્વામી વિવેકાનંદ છે એમનો આ બાળપણનો એક કિસ્સો છે જે અહીંયા આપણે આપેલો છે. હવે જોઈએ આપણે આગળ પાના નંબર 161. હવે આપણે શું કરવાનું છે? વાતચીત કરવાની છે. તો પહેલો પ્રશ્ન છે, આ વાર્તામાંથી બિલેની કઈ રમત તમને સૌથી ગમી, વધુ ગમી? તો આ વાર્તામાંથી બિલેની હિંચકા ખાવાની રમત મને સૌથી વધુ ગમી. પછી તમારું બીજું નામ શું છે? ઘરમાં તમને કયા નામથી બોલાવે છે? તો તમારું જે પણ નામ હોય, પિન્ટુ છે કે મોનું છે કે બરાબર જે નામ હોય એ તમારે નામ લખવાનું છે. ત્રીજો પ્રશ્ન, ઘરે તમે એકલા એકલા રમો છો કે કોઈની સાથે? હવે તમે ઘરે એકલા એકલા તો હું તો તમારે લખવાનું કે ઘરે હું મારા પાડોશીમાં રહેતી જે તમારી બહેનપણી તેજલ છે કે દીપક છે કે એની સાથે રમું છું. ચોથો નંબર, તમને કઈ રમત રમવાનું ખૂબ ગમે? તો મને ચોર સિપાઈ રમત રમવાનું ખૂબ ગમે. તમને જે ગમતી હોય લખવાની છે. પાંચમું, તમે કેવા કેવા તોફાનો કરો છો? તો તમે કેવા તોફાનો કરો છો? તો હું અનેક પ્રકારના તોફાન કરું છું. પાણીનો પ્યાલો ઢોળી નાખું, દાદાના ચશ્મા સંતાડી દઉં, જાંપાર પર ચડી જઉં, તેને હલાવી નાખું, કોઈ વાર મોબાઈલ એમ કે છૂટો ફેંકવું બરાબર, પછી કપડાં પહેરતી વખતે, વાળ ઓળવતી વખતે મમ્મીને બરાબર પજવું, સ્કૂટર પર આંટા મારવાની જીદ કરું વગેરે વગેરે બરાબર. એના પછી આપણે છઠ્ઠો સવાલ જોઈએ, તમને મન ફાવે તે કરવાનું કહેવામાં આવે તો તમે શું શું કરો? તો તમને જે પણ કહેવાનું આવે કે મન ફાવે, તો મને મન ફાવે કરવાનું કહેવામાં આવે તો હું ટીવી પર કાર્ટૂન જોયા કરું, બહેનપણીઓ સાથે રમ્યા કરું. હવે સાતમું, તમને વડીલો કઈ કઈ શિખામણ આપે છે? તો અમને વડીલો કહે છે, વહેલી ઊઠ, ભણવા બેસ, મોબાઈલ મૂકી દે, આખો દિવસ ટીવી ના જો, નિશાળનું કામ એમ કે ઘરકામ કર, એમ કે નિશાળનું ઘરકામ કર, પછી ઈજા થાય તેવી રમત ના રમો, એ રીતે શિખામણ આપે છે. હવે આઠમો, તમારા ગમતા ખેલાડીનું નામ લખો. હવે તમને જે ખેલાડી ગમતો હોય, તો વિરાટ કોહલી છે, સચિન તેંડુલકર છે, તમારે જે લખવું હોય. નવમો, તમને કઈ જગ્યાએ હિંચકા ખાવાનું ગમે છે? તો મને બગીચામાં હિંચકા ખાવાનું ગમે છે. અને છેલ્લો સવાલ, તમને શાની બીક લાગે છે, ક્યારથી? તો એકવાર હું એકલી આવતી હતી અને ત્યારે કૂતરું મારી પાછળ દોડ્યું હતું અને ભસ્યું હતું, ત્યારથી મને કૂતરાની બીક લાગે છે. તમને જેની બીક લાગતી હોય એ બીક લખવાની છે. હવે એના પછી યોગ્ય વાક્યની સામે સાચાની નિશાની વિદ્યાર્થી મિત્રો કરવાની છે. યોગ્ય વાક્યની સામે, તો અહીંયા પહેલો છે પ્રશ્ન, સીવાની ખોવાઈ ગઈ છે, તો એમાં શું આવશે? તો અહીંયા કો છે ને એ, તો સીવાની નાચવાનું શરૂ કરે, એમ કે સીવાની નાચવાનું શરૂ કરે પછી એને બીજી કોઈ વાર ખબર પડતી રહેતી નથી બરાબર. એ રીતે સીવાની નાચવાનું શરૂ કરે પછી એને બીજી વાર કોઈ ખબર પડતી નથી, પહેલામાં એ આવશે. હવે બીજામાં, મારે ગળે ઉતરતું નથી. તો એમ બીજામાં તમારે મારે ગળે ઉતરતું નથી, તો એમાં જે અ છે એ આવશે. બધા મને કહે છે કે પરીક્ષા વખતે ખૂબ વાંચું છું. હું આ વાત માનતો નથી, વાંચવાનું તો આખું વર્ષ હોય જ ને. એમ કહે છે કે વાંચવાનું તો આખું વર્ષ હોય જ ને એ રીતે. પછી તમે ત્રીજો સવાલ જોઈએ આપણે, પાના નંબર 162. હવે ત્રીજો, તો નીડરમાં તમે કરવાનું છે કે નીડર, હા, તો હવે એમાં શું આવશે? તો ક, તો અહીંયા તમારે શું કરવાનું? ક કે નીડર એટલે શું? કે નીડર વ્યક્તિની અંધારાની, અજવાળાની, એમ કે અજાણ્યાની બીક ન લાગે. નીડર વ્યક્તિને અંધારાની, અજાણ્યાની બીક ન લાગે. પછી ચોથું, આદત, તો એમાં અ આવશે. તારી આ આદત ન ગમી, એકની એક વાત પૂછ્યા કરે છે, એ આદત છે બરાબર. હવે એના પછી આપણે જોવાનું છે કે સવાલ જવાબો, જે સવાલ છે એના જવાબો છે એ આપણે કરવાના છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ એમાં પહેલો સવાલ આપણે જોઈએ કે બિલેને કઈ રમત વધુ એમ કે બિલેને કઈ રમત બહુ ગમતી હતી?
तो અહીંયા તમારે જવાબમાં લખવાનું કે બિલેને ચોર સિપાઈની રમત બહુ ગમતી હતી, તેને ક્રિકેટની રમત પણ બહુ ગમતી હતી, અને ક્રિકેટની રમત પણ ગમતી હતી। વાર્તામાં કયા કયા પક્ષીઓના નામ છે તો આપણે જોયું કે વાર્તામાં મોર, કબૂતર, કાકા કૌવા અને ચકલીના નામ છે। પછી ત્રીજું, તમને ગમતા ભજનની એક પંક્તિ લખો। તો તમને ગમતા ભજનની તો હરીને અહીંયા લખવાનું, તમારે જે ગમતું હોય ભજન, તો હરીને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે। પછી ચોથું, તો ધ્યાનની રમતમાં કયા છોકરાની રમત તમને વધુ ગમી, તો ધ્યાનની રમતમાં બિલેની રમત મને વધુ ગમી। હવે પાંચમું, બિલેએ કેમ રમત ન છોડી, તો બિલે પોતાની ધ્યાનની રમતમાં તલ્લીન થઈ ગયો હતો, તેથી તેને રમત ન છોડી। પછી છઠ્ઠું, ભૂતનું નામ શું હતું, તો અહીંયા તમારે લખવાનું કે ભૂતનું નામ શું હતું, બ્રહ્મ રાક્ષસ હતું, તો ભૂતનું નામ બ્રહ્મ રાક્ષસ હતું। એના પછી જોઈએ કે વાક્ય સાચું હોય તો એક તાળી પાડો, ખોટું હોય તો બે બે તાળી પાડો, અને સાચાની સામે સાચું અને ખોટાની સામે તમારે શું કરવાનું છે, ખોટું કરવાનું છે, બરાબર એ રીતે તમારે કરવાનું છે। તો એમાં પહેલું વાક્ય છે, બિલે ખૂબ જ બેસુરો ગાતો હતો, તો શું આવશે, ખોટું, બરાબર, તો બે તાળી। પછી બીજા નંબરનું, બિલેને ગરબા ગાવાની આદત હતી, તો ખોટું, તો બે તાળી પાડવાની। બિલેને હાથી ખૂબ ગમતા, તો ત્રીજું, તો એ પણ ખોટું, તો બે તાળી પાડવાની છે। એના પછી આપણે ચોથું જોઈએ, પાના નંબર 163 ઉપર ચોથા નંબરનું જોઈએ કે બિલેને, હા ચોથા નંબરનું જોઈએ આપણે તો કે બિલેને અંધારાની બીક લાગતી હતી, તો બિલેને અંધારાની બીક લાગતી હતી, તો ખોટું છે, નથી લાગતી। પછી પાંચમું, બિલે એટલે કોણ, તો સ્વામી વિવેકાનંદ, તો સાચું। છઠ્ઠું, તો એક તાળી પાડવાની ના સાચામાં, અને વડીલની વાત સાંભળી બિલેએ હિંચકા ખાવાનું બંધ કર્યું, તો ખોટું, તો બે તાળી। આ રીતે તમારે વિદ્યાર્થી મિત્રો કરવાનું રહેશે। હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો ક્રમમાં ગોઠવો, તો અહીંયા પહેલું છે, બિલેએ ધ્યાનની રમત છોડી નહીં, તો અહીંયા ત્રણ નંબર આપો, વાર્તાના ક્રમમાં આપણે ગોઠવાનું છે। પછી બીજું કે નાગ સાપ, એમ કે નાગ બિલે પાસેથી શાંતિથી પસાર થઈ ગયો, તો અહીંયા ચાર નંબર આપો। પછી બિલેએ મિત્રોને ધ્યાનની રમત શીખવાડી, તો અહીંયા એક નંબર આપો। થોડી વાર પછી બિલેએ આંખો ખોલી, તો અહીંયા પાંચ નંબર આપો। અને બિલેના મિત્રો ડરી ગયા, તો અહીંયા બે નંબર આપો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું હું અહીંયા સુધી ચલાવું છું, પછી આપણે બીજું આગળના પીરિયડમાં જોઈશું। તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।